સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મત આપ્યા બાદ લોકોને ભૂલી જતા નેતાઓની નિંદર ઉડાડવા માટે સ્થાનિકોએ બેનર લખાવ્યા છે। નેતાઓએ ન આવું એવા લખાણ સાથેના બેનર સુરતના રાંદેર મોરાભાગળની દુર્ગાપુરી સોસાયટીમાં લાગ્યા છે। રસ્તાને વરસાદી ગટર બનાવવાની કામગીરી કરવામાં આવી ન હોવાથી રાજકીય આગેવાનોએ સોસાયટીમાં વોટ માંગવા આવું નહીંના બેનરો લગાડી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સોસાયટીના વિરોધ બાદ આખા વિસ્તારમાં રાજકીય ગરમાટો આવી જતા ચર્ચાનો વિષય બન્યો છે। એટલું જ નહીં પણ રોડ રસ્તાને વરસાદી પાણીના નિકાલમાં નિષ્ફળ ઉમેદવારો દોડતા થઈ ગયા છે। દુર્ગાપુરી સોસાયટીમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા હોવાની ફરિયાદ સ્થાનિક રહીશોએ ઝોન કચેરી અને પાલિકા કચેરીએ વખતો વખત કરી હતી। ઉપરાંત સોસાયટીમાં રસ્તો પણ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તેમ છતાં આ માટેની કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં સોસાયટીના રહીશોએ રાજકીય આગેવાનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે। પરેશભાઈ, કઈ સોસાયટીમાં? દુર્ગાપુરી મોરાભાગળ। સોસાયટીને નાકા ઉપર એક બોર્ડ મારેલું, કેમ મારવું પડે? સાહેબ, અત્યારે એસએમ કોર્પોરેશનને આ જે અત્યારે ઇલેક્શન આવી રહેલું છે તો એમને અમે અમારા જે 200 થી 250 વોટ છે ને એ અમે વોટિંગ કરવા માંગતા નથી। એનું કારણ એ કે સાહેબ, અત્યાર સુધીમાં જે 1995 થી જે સોસાયટી ચાલે છે અમારી, 1995 થી 2021 સુરત સ્માર્ટ સિટી છે, એની અંદર રોડ રસ્તા નહીં મળે। સુરત સ્માર્ટ સિટીની અંદર રોડ રસ્તા ન મળે, મેઇન રોડ છે, અહીંયાથી રાજકીય પક્ષો, અહીંયાથી કોર્પોરેશન કર્મચારીઓ બધા જ અહીંયાથી જતા હશે, અને અમને ચોમાસામાં હાઈએસ્ટ અમારો પાણીનો ભરાવો રહી છે 1.5 થી 2 ફૂટનો પાણીનો। સાહેબ, એમાં એવું છે કે અમારે માંદગી બી રહી છે, મેઇન રસ્તો છે, અહીંયા વાપરો જેવા ઘરવાળા બધા જ હેરાન પરેશાન થાય છે અહીંયાથી। રાજકીય પક્ષોને અમે એવું કહેવા માંગીએ છીએ કે તમારે અમારી પાસે અમારી સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીં। એનું કારણ એ કે સાહેબ, તમે અત્યાર સુધીમાં તમે અત્યારે આજે અત્યારની સરકાર છે તેની અંદર તમને કોર્પોરેશનમાં તમે જે માંગ ખાલી વોટની જ કરો, તમારે કામ નથી આપવાનું। કોર્પોરેશનમાં અમારે 500 પાનાની અરજી હશે, તેમાંથી એક પાનાની અરજીનો તમે નિકાલ નહીં કરી શકો ને, કરે તો બી અંદર ટ્રાન્સફર લખીને આપે અમને।